તે કહીને હું લખાલી ગામથી આવી છું. ત્યાં એક બાઇબલ કોલેજ ચાલે છે અને હું પોતે બાઇબલ કોલેજ કરું છું. અને ત્યાંથી અમને જે કંઈ શીખવાડે છે બાઇબલ વિશે, પ્રભુ શ્રી ખ્રિસ્ત વિશે, ત્યાં તે વિશે અમે શીખવાડવામાં તમે મદદરૂપ થઈ શકીએ. તમારી ઈચ્છા હોય તો એ સ્વાર્થ પ્રભુ શ્રી ખ્રિસ્ત વિશે સંભળાવી શકીએ. તમારી ઈચ્છા હોય તો ભાઈ નવું જ એવું લાગે એટલે કેવો ને તમે બેસો ને ભાઈ. સારું, તે આપણે સ્વાર્થની શરૂઆત કરીએ. આ બાઇબલ છે, આ દેખાય છે, આ આગે, હા એ બાઇબલ છે. અમને જે બાઇબલ કોલેજની અંદર શીખવાડવામાં આવે છે તે એના બાઇબલમાંથી પ્રભુ શ્રી ખ્રિસ્ત વિશે શીખવાડે છે. અને જે અમને કંઈ શીખે છે તે રીતે અમે બીજાને શીખવાડવા માટે મદદરૂપ થઈ શકીએ છીએ. એના માટે જે આ ઈશ્વર છે ને આ સ્વર્ગ, ઈશ્વર એ પવિત્ર છે અને સ્વર્ગ પણ પવિત્ર છે. ને આ પૃથ્વી છે, આ પૃથ્વી પર આપણે દરેકને જે ઈશ્વરને પ્રતિમા અને તેના સ્વરૂપ પ્રમાણે બનાવવામાં આવ્યા છે. અને અહીંયા આપણે બધા છે અને આપણે આ પૃથ્વી પર જે ઈશ્વર આપી છે, ઈશ્વરે એ પૃથ્વી આપણને રહેવા માટે આપી છે. એના માટે આ પૃથ્વી પર આપણે જીવી રહ્યા છે ત્યારે આત્મા અને શરીરની અંદર જીવી રહ્યા છે. બરાબર ને ભાઈ? બરાબર બહેનો? તો આપણે શરીર અને આત્માની અંદર જીવી રહ્યા છે આપણે. અને જો આપણે કદાચ આપણો મરણ થાય તો આપણો આત્મા નીચે નથી રહેતો. આપણો આત્મા જે ઈશ્વર આપે છે એના પાસેથી એની પાસે જતો રહેશે. બરાબર ને ભાઈ બહેનો? તો આ શરીર આપણું ધૂળમાંથી બનાવવામાં આવે છે તે ધૂળ થઈ જશે ને આત્મા ઈશ્વર પાસે જશે. જ્યારે આપણે પૃથ્વી પર જીવી રહ્યા છીએ ત્યારે આપણા ઘરમાં જે લડાઈ ઝઘડા ચોરી ધિક્કાર વગેરે આપણે કરતા હોય છે, પાપ અપરાધ ભૂલો થાય છે. માણસ છે એટલા માટે આ ભૂલો થાય છે. બરાબર ને? એટલા માટે આ ખરાબ સમાચાર છે. તો હમણાં આપણે સારા સમાચાર સાંભળીશું. જે ઈશ્વરનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આવ્યો આ જગત પર, જે આપણા પાપને માટે, જે આપણે પાપ અપરાધ કર્યો ને, તો તે પાપને માફ કરવા માટે આવ્યો. જે આપણા ભૂલો અપરાધો કર્યા તેને સંપૂર્ણ સાજાપણ આપવા માટે, સંપૂર્ણ માફી આપવા માટે આવ્યો. અને ઈશ્વર સંપૂર્ણ છે, પવિત્ર છે. ઈસુ પણ તે એ સ્વર્ગ તરફ જાય છે અને આપણે અપૂર્ણ છે માટે આપણે નરક તરફ જઈએ છે. બરાબર ને? તો આપણે આ ઈસુ ખ્રિસ્ત આપણા પાપ માટે આવ્યો આ પૃથ્વી પર અને પાપ આપણા પાપ માટે મરણ પામ્યો, આપણા પાપ માટે દતાયો, આપણા પાપ માટે એ જીવતો થયો અને ત્રીજા દિવસે જીવતો થયો અને આ સ્વરૂપમાં છે. આપણને પ્રેમ કરે છે, એ આપણે પ્રેમના ખાતર આપણને બચાવવા માંગે છે, એ સ્વરૂપ તરફ લઈ જવા માંગે છે. તો આપણે જે કંઈ આપણે પાપ અપરાધ કર્યા તેને આપણે માફી માંગવા માટે જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ, તેને સંપૂર્ણ આપણે વિશ્વાસ પાછા ફરવું જોઈએ એના તરફ. દુનિયા તરફ જે કંઈ પાપ અપરાધ થયા તેના તરફથી આપણે પાછા ફરવું જોઈએ. બરાબર ને? તો શું તમે ઈસુ ખ્રિસ્ત વિશે સ્વાર્થ જે સાંભળ્યું છે તેના પર વિશ્વાસ કરવા માંગો છો? મને પૂછી લેવા દે. ખ્રિસ્તી વિશે કહેતા છે તો આપણે વિશ્વાસ કરીએ આના પર, ઈસુ પર. ધન્યવાદ સ્વર્ગીય પિતા પ્રભુ ઈસુ મસીહ, તમારો આભાર માની છે. આ દીકરો ખોવાયેલો હતો અને પાછો જોડ્યો છે અને પ્રભુ એના દરેક પાપને તમે માફ કર્યા છે માટે તમારો આભાર. પ્રભુ ઈસુ તમારા સ્વર્ગમાં તમે લઈ છો એ જ મારી પ્રાર્થના ઈસુ તારા નામથી માંગીએ છીએ. આમેન. તો આના વિશે આનાથી વધારે તમે શીખો તો પાસ્ટર વડી લાગેવાન ચર્ચમાં જવું પડશે તમારે. તો આસ્થિક જવું પડે કે એટલે રવિવાર બેસતા છે તો કોઈ ગામમાં તમે શોધી લેજો ચર્ચમાં જ્યાં બેસતા છે ત્યાં. વધારે જાણવું હોય તો તમારે અમારે અહીંયા કઈ ચર્ચ નહીં મળે. તો આજુબાજુ તમે ક્યાં પણ હોય તો જાણી લેજો. અને તમે 5 કિલોમીટર દૂર છે તો પછી તમારી ઈચ્છા
એ પસંદગી તમારા પર છે. તે સારું, મારે બીજા ઘરે જવું છે અત્યારે. સારું સારું. ઓ ભાઈ, શું કરો છો, શું કરો છો તમે? અમે લખાલી ગામ થી આવ્યો છું હું, અને જ્યાં સ્વર્ગમાં જે થી દારૂ બંધ કરી લખી તો જંગલમાં નાખી આવો ને. ડોક્ટર સાહેબ કો પૂછતી હું, ફિર બતાતી હું. રોકડા મની મની બોલ રહી હું. યે હીરે સે ભી કીમતી હૈ. લા કર દો. અબ ક્યા કરી, ઇસે છોડ દે. ઇસે ભી કહો પર લા કર દો. પૈસે નહીં દેગા તો પૈસા ઉનકી કિડની નિકાલ લેંગે. મેરા પૈસા લેકે આવો જલ્દી. ડોક્ટર બોલો ના પેશન્ટ કો ક્યા હુઆ, ઠીક હૈ ના પેશન્ટ? યે લો પૂરે. ઠીક હૈ, પૈસા જમા કર દે, પેશન્ટ કો ભેજ દે ડોક્ટર. અરે જાઓ જાઓ, સારું થઈ ગયું છે, ચલો નીકળો. નામ કે, નામ કે તમારો છેલ્લે તો તમે. અરે
પહેલે વખત ધ્યાનમાં હિયે કેટના માલ હે પાસ બહુ ચા કેવું નહીં ત્યાં ચાલે ક્યા હુઆ ઇસકો બેટો સિટો ગુલાઈ લે બેટો તો ચાર બકરી ઓર ઉસકી 12 તંગડિયા ચાહિયે ઓર દો મુર્ગી ઓર ઉસકે 6 લેગ પીસ ચાહિયે ઓર દો તીન નારિયલ લેકે આઓ ઓર કાલી મુર્ગી કા આધા અંડા લેકે આઓ અભી મેં સુધારુંગા તુમ્હારે બેટે કો ક્યા લગતા હૈ પતા નહીં કોણ છે ને ઘરે છે ને કાલી મુર્ગી નથી સરસ છે અરે મુર્ગી ચાહિયે યા ફિર ભાઈ ચાહિયે તુમકો જા લેકે આઓ इसको बाहर निकालो क्या लेके आ गए वो पिए क्या कहते અરે તારો ભી પીએ છે કે અરે હોતા હે કેટલી વાર પીતા છે યાર એ તુમકો નહીં પતા હે અમારો ભી પીએ છે યાર અમારો પીએ ચલો મારો ઇનકો ચલો અભી મેરા જાદુ દેખો મે ઇસકો કેસે ઠીક કરતા હું અભી પેસે નાખો પેસે નાખો 500 રૂપિયા ખર્ચી નાખો ભગવાન એ આવ કરે અરે મન તો ભૂખ લે દો બીજ મે ડિસ્ટર્બ મત કરો જય કાળી કલકત્તા વાલી મર જાય ઇસકી નાની મારવાનું છે કે આને અલે મુજે મારતા હે કામ લે કરે ઇસકી નાની વાગે ચાલ અભી આખરી મંત્ર હે ભગત મી તુલા એક ગોષ્ટ વિચારતો અરે વિચારું નકા બચ્ચો જાઉં દ્યા અરે આનો કરે રમણા ડોક્ટર બેઠા ગયો હવે
ડોક્ટર ભી લૂટી ગયો, પેલો પહોલે ભગત ભી લૂટી ગયો, હમણાં શું કરીએ? કા અરે જંગલ માં ફેંકી આવીએ? ચાલો ચાલો ચાલો, અરે મગન ભાઈ શું થયું અમને? આને ફેંકવા જતા છે અમે, પણ સીલ થયું શું? હમણાં આનામાં કઈ નથી રહ્યો રે. અરે પણ થયું શું છે? આ હારા તો છે, જીવતા જ છે. અરે જો ને આ માથું ડોક્ટરે ને કહે નહીં કહી દીધું. તો ચલો આપણે પ્રાર્થના કરાવીએ એમના. પ્રાર્થના? અરે આવો નાટક છે રે યાર, ની પ્રાર્થનાની વાત નહીં કરવાના મારા. અરે પહેલા છે ને ડોક્ટર લોહીટો, પછી પહોલે ભગત લોહીટો. અમે અરે તમે એની ચિંતા ન કરો, આ તો વિશ્વાસ છે. અરે સારા થઈ જશે, તમે વિશ્વાસ તો રાખો. શું કરીએ રે? હા પાઈ દે ચા. ક્યાં જાઓ છો તમે? અમે પાસ્ટર સાહેબ ના ઘરે જતા હતા, બીમાર છે ભાઈ, એમના માટે પ્રાર્થના કરાવવાને માટે. એવું કે અમે પાસ્ટર ના ઘરે જઈને જઈવા છે, પણ પાસ્ટર ઘરે નથી તો અમે પાછા આવી રહ્યા છે. ઓ એવું છે? હા, તો આમાં બીમાર છે, આ લોકો ફેંકવા માટે જતા હતા, તો અમે એના માટે પ્રાર્થના કરવા માટે આવેલા. તો આને માટે અમે પ્રાર્થના કરી કે હા. અને શું થયું છે? આનો પતિ જ ગયેલો છે હમણાં. તો અમે આના માટે પ્રાર્થના કરીએ કે હમણાં તમારી મરજી એમ બી, હમણાં કઈ બાકી નથી, તમને જે લાગે તે કરી દો. જે દીકરો છે પરમેશ્વર પિતા, તે મનવાર થી પરમેશ્વર પિતા છે પરમેશ્વર પિતા, તેને તમે સાજા પણ આપો પરમેશ્વર પિતા. હરેક જાતની બીમારી થી બચાવો લોર્ડ પિતા, તેને પરમેશ્વર પિતા સાજા પણ મેળવી તમારા નામની હા સાક્ષિત પણ થઈ શકે, તમે થવા દો. ટૂંકી પ્રાર્થના માંગતા ઉદ્ધાર કરતા શુભ અવતાર આમેન. અરે બાપ આવો દિયો, અરે જઈ ગયો. અરે પહેલા ભગત પાસે ગયા, પણ એ લોકો તો આપણને લૂંટી ગયા. આ તો કઈ નહી થાય, રૂપિયા બી નહી થાય, તો હમણાં શું કરીએ? આ પ્રાર્થના દ્વારા સાજા પણ મળે છે. અમે બાઇબલ કોલેજના વિદ્યાર્થીઓ છીએ. અતે કાય આવ્યું? આ બાઇબલ કોલેજ લખાલીમાં આવ્યું છે. લખાલીમાં? હા. અતે લખાલી કાય આવ્યું? લખાલી 11 થી 15 કિલોમીટર દૂર છે, અને ત્યાં લખાલી આવ્યું છે, અને લખાલી બાઇબલ કોલેજ આવ્યું છે. ત્યાંથી અમે બાઇબલ કોલેજના વિદ્યાર્થીઓ છીએ. તમને બોલાવશે કે નહીં? હા હા, તમને બોલાવશે, તમે ચોક્કસ આવજો. ફી બી કોઈ આવો? ના ના, આવું કઈ નથી. તમે આવશો જ? હા તમે આવશો. તમને જશો ને? હા જશો જશો. હાલેલુયા.